नमस्कार विद्यार्थी मित्र, आपणे अहीं एक नवा एकमनी शरूआत करवा जई रह्या छे अने आप अहीं जोई शको छो ते प्रमाणे ते एकमनुं नाम छे पी विभागना तत्वो। मित्रो याद राखजो के आ पी विभागना तत्वो युनिटमांथी आपने बे मार्क्सनी बे थियरी पूछावानी छे प्लस एमसीक्यू 3। तो आ रीते आ एकम એ આપના માટે ખૂબ જ અગત્યનું બની રહેવાનું છે। પી વિભાગના તત્વો આવું જ નામનું એક એકમ એટલે કે આવા જ નામનું એક ચેપ્ટર આપણે ઓલરેડી ધોરણ 11 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અહીંયા તે જ એકમ બીજા એક ભાગ સ્વરૂપે આપવામાં આવ્યો છે। ધોરણ 11 ની અંદર આપ સૌ આ એકમના પહેલા બે ભાગ એટલે કે પહેલા બે સમૂહ સમૂહ નંબર 13 અને 14 વિષયનો અભ્યાસ કર્યો છે। ત્યારબાદ અહીંયા અભ્યાસ કરવાના છીએ 15 થી લઈને 18 સુધીના સમૂહનો। આમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો પી વિભાગના તત્વ કોને કહેવામાં આવે, એક બેઝિક માહિતીથી શરૂઆત કરીએ તો પી વિભાગના તત્વ એટલે શું થાય। તો એવું કહી શકાય કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય, ક્યાં ભરાય છે, પી કક્ષકમાં ભરાય, તો આવા જે ઇલેક્ટ્રોન છે આવા ઇલેક્ટ્રોન એટલે કે આવો જે તત્વ છે કે જ્યાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવવાનો છે આવા પ્રકારના તત્વોને અહીંયા પી વિભાગના તત્વ કહેવાય છે। અને આપ સૌ સારી રીતે જાણો છો કે પી કક્ષકની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન સમાય છે અને 6 ઇલેક્ટ્રોન સમાતા હોવાના કારણે તેમાં આવતા સમૂહની સંખ્યા પણ 6 છે। એટલે કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય, 6 ઇલેક્ટ્રોન સમાય, આથી 6 સમૂહ આવશે, કેટલા સમૂહ આવશે, 6 સમૂહ આવશે। અને આ સમૂહ વિશેની જો વાત કરીએ તો તેની અંદર આવવાના છે સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, 15, 16, 17 અને 18। એટલે આ જે સમૂહ છે આ સમૂહનો અભ્યાસમાં આપણે અહીંયા જે સમૂહ નંબર 13 અને 14 જે આપવામાં આવ્યા છે આ બંને સમૂહો એ ધોરણ 11 માં આવું જ એક ચેપ્ટર એટલે કે પી વિભાગના તત્વો ભાગ 1 ની અંદર ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ। અને ત્યારબાદ અહીં આપણે આ ચાર સમૂહ વિશેનો અભ્યાસ કરવાના છીએ જેમાં દરેક સમૂહના પ્રથમ તત્વો વિશે વાત કરીએ તો બી સી એન ઓ એફ, અને અહીંયા પ્રથમ તત્વ હિલિયમ ને ગણવામાં આવતું નથી પરંતુ નિયોન કહેવામાં આવે છે, પણ માત્ર સમજવા માટે આપણે અહીંયા હિલિયમ લઈએ છીએ, બાકી પ્રથમ તત્વ એ હિલિયમ આવશે નહીં। આ ખાસ યાદ રાખજો, પ્રથમ તત્વ હિલિયમ ને નથી બનાતું, પ્રથમ તત્વ હંમેશા નિયોન ને જ માનવામાં આવે છે। અને આ દરેકે દરેક સમૂહના જે તત્વો છે આ દરેકે દરેક સમૂહના તત્વને જો તેના ઓક્સિડેશન આંકના આધારે સમજવું હોય તો એક સામાન્ય રીતે કહીએ તો એવું કહી શકાય કે સમૂહના ક્રમમાંથી 10 બાદ કરવા, પ્રથમ શું કરવાનું છે આપ સૌએ, સમૂહના ક્રમમાંથી 10 બાદ કરવા, એટલે કે અહીંયાથી 10 બાદ કરો છો તો 3 વધે છે, તેનો મતલબ તે સમૂહની અંદર સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ પ્લસ 3 આવશે, જ્યારે અહીંયા પ્લસ 4, જ્યારે અહીંયા આપણી પાસે 5 છે, જો તે 5 છે એવા સમયે તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય છે, 3 ની જરૂર પડતી હોય તો એવા સમયે 3 મેળવવાની પણ વૃત્તિ ધરાવી શકતા હોય છે। એટલે આ રીતે અને અષ્ટક પૂર્ણ કર્યા બાદ સોરી સમૂહના ક્રમમાંથી 10 બાદ કર્યા બાદ અષ્ટક રચના વિચારો, શું વિચારવાનું છે, અષ્ટક રચના વિચારો। અને આ અષ્ટક રચના જેવી આપણે વિચારશું તો આપણે અંદર તરત ખ્યાલ આવશે કે તેનો ઓક્સિડેશન આંક કેટલો હોઈ શકે। ફરીથી એકવાર એક ઉદાહરણ લઈએ છીએ, જેમ કે આપણી પાસે અહીંયા ઓક્સિજન છે, સમૂહ 16 છે, 16 માંથી 10 બાદ કરો વધશે 6 અને 6 વધે છે, જેને અષ્ટક પૂર્ણ કરવા માટે હવે માત્ર 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે, 6 ગુમાવશે નહીં,
तो आवा समय आ जे तत्व छे आ तत्व नो स्थायी ऑक्सीडेशनांक माइनस बे छे जरा अहीं माइनस एक छे ना ऑलमोस्ट जीरो स्वरूप ना होय छे अमुक तत्व ऑक्सीडेशनांक धरावे छे जेम के ज़ेनॉन परंतु तेनी अहीं चर्चा नथी करता आपणे अहीं स्टैंडर्ड वात करीए छे एटले के प्रमाणित रीते शुं लखी शकाय तेना विशेनी वातमां आ रीते तेनी सामान्य रचना विशेनी वात करी शकाय त्यारबाद હવે પછીના લેક્ચરમાં આપણે સમૂહ 15 ને અભ્યાસ કરવાના છીએ સમૂહ 15 ના તત્વો તેની ઇલેક્ટ્રોન રચના અને તેના ઓક્સિડેશન આંક વિશેનો અભ્યાસ એ આના પછીના લેક્ચરમાં કરીશું